સોન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર 5માં મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, બીજ બધા વિશે ભણ્યા. તો હવે તમે જેના વિશે તમે છે ને થોડું ઘણું ભણેલા જ હતા, તો હવે તમે જે ટોપિક ભણવાના છે ને, તો એ તો તમારી માટે તદ્દન જ નવો છે. તો તમે એમ કહેશો કે ટીચર, એવું તે કયો નવો ટોપિક છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ઉર્જાનું સૂત્ર, બધા સૂત્ર સાંભળેલા જ હશે, પણ બાયોલોજીમાં એક નવું સૂત્ર ભણશો. તો કયું સૂત્ર? તો સૂત્ર છે પુષ્પ સૂત્ર. તમને એમ થાય વળી આ પુષ્પ સૂત્ર એટલે શું? તો પુષ્પ સૂત્ર એટલે શું કહેવાય ખબર વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે પણ પુષ્પનું કોઈ વર્ણન કરવા માટે મુદ્દાસર કે પછી એક સરળ વૈજ્ઞાનિક ભાષા છે કે જેને વિવિધ સંજ્ઞાઓ વડે દર્શાવીને એક સ્ટેપ બાય સ્ટેપ એક સૂત્ર તૈયાર કરવામાં આવે છે કે જેને પુષ્પ સૂત્ર કહેવામાં આવે છે. હવે તમે કહેશો કે એ વળી શું? કે ચાલો ટીચર એ સમજા કે પુષ્પનું મુદ્દાસરનું વર્ણન, મુદ્દાસરનું વર્ણન એટલે કે ભાઈ પુષ્પ વજ્રપત્ર ધરાવે છે કે નથી ધરાવતું, વદલ ચક્ર ધરાવે, ત્યારબાદ કોઈ પુષ્પ એવું હશે કે નિપત્ર ધરાવે છે, તો એ બધું મુદ્દાસરનું વર્ણન ખબર પડી ગઈ. વળી આ સંજ્ઞા એટલે શું? તો એકચ્યુઅલી તમને આ પુષ્પ સૂત્ર ભણવામાં કેમ આપ્યું ખબર? કે તમને આ જે વૈજ્ઞાનિક લોકો જે સંજ્ઞા યુઝ કરે છે તેના વિશે માહિતી મળે. કે ધારો કે પૂકેસર છે, પૂકેસર ધરાવતું પુષ્પ છે, તો એને એના માટે કઈ સંજ્ઞા છે? સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ છે તો એના માટે કઈ સંજ્ઞા હોય છે? સ્ત્રી કેસર અને પૂકેસર બંને ધરાવે તો એની માટે કઈ સંજ્ઞા હોય છે? ત્યારબાદ તમે આ જે ટોપિક છે તેમાં જોશો કે સંમિતિને આધારે એની સંજ્ઞાઓ કઈ કઈ છે. તો એના આધારે હવે આ જે સંજ્ઞા આપવાનો અર્થ શું હોય? કે એના આધારે ધારો કે તમને સ્ત્રી કેસર ધરાવે, પૂકેસર ધરાવે છે, સ્ત્રી કેસર જોડાયેલા છે કે નથી જોડાયેલા, નિપત્ર ધરાવે છે કે નથી ધરાવતો, એના આધારે તમે એક પુષ્પ દોરી શકો છો. એના લીધે આ પુષ્પ સૂત્ર તમને તમારા ટોપિકમાં આપેલો છે. તો હવે ડિટેલમાં જરાક જોઈએ, તમને ઓવરવ્યૂ તો આપી દીધું છે કે તો સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણો ઉપયોગી છે. તો આ જે વિવિધ બાહ્યાકાર લક્ષણો ઉપયોગી એટલે શું કહેવાય? તો દલ ચક્ર, વજ્ર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર, કુકેસર ચક્ર, નિપત્ર ધરાવે કે નથી ધરાવતું, કે પરિપુષ્પ ચક્ર છે, તો એને શું કહેવાશે? તેનું બાહ્યાકાર લક્ષણો કહેવામાં આવે છે. તે માટે વનસ્પતિની પ્રકૃતિ, મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ અને પુષ્પના ભાગોને વર્ણન કરાય છે. તો આપણે સપુષ્પી વનસ્પતિમાં આ બધી વસ્તુનું વર્ણન કરીએ છીએ. અને આ બધા ટોપિક તમે ઇન્ડિવિજ્યુઅલી ભણી પણ ગયા છો, કે જેમ કે તમે સપુષ્પ વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ વિશે ભણી ગયા, તેના શું કાર્ય છે, તેના વિશિષ્ટ કાર્ય શું છે, ત્યારબાદ પુષ્પ વિશે ભણી ગયા કે પુષ્પ વિન્યાસ કોને કહેવાય, પુષ્પ કયા કયા ભાગો ધરાવે છે, દરેક ભાગોનું કાર્ય શું છે, તેના વિશે તમે ભણી ગયા છો. તો હવે આપણે જોઈશું કે ભાઈ વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પકૃતિ અને પુષ્પ સૂત્ર કરવામાં આવે છે. એટલે કે વનસ્પતિના આપણને જો વિવિધ ભાગો, પુષ્પ વિન્યાસ, એના બધું આપણને જો ખબર પડે તો એના આધારે આપણે પુષ્પની આકૃતિ દોરી શકીએ છે અને એક પુષ્પ સૂત્ર પણ રેડી થાય છે. ધારો એટલે કે શું કહેવામાં આવે કે તમને કોઈ સંજ્ઞા આપી દેવામાં આવે, તેના પરથી તમને ખબર પડી જાય કે પુષ્પ નિયમિત છે કે અનિયમિત છે, પુષ્પ સ્ત્રી કેસર ધરાવે છે કે નથી ધરાવતું. તો એકચ્યુઅલી આ આપણે બધી વસ્તુ હવે આ પુષ્પ સૂત્ર આપવાનું રીઝન જ એ છે કે એના લીધે તમે એક સંજ્ઞા દ્વારા
તમે પુષ્પ શું ધરાવે છે કે શું નથી ધરાવતું તે તમે સરળતાથી સમજી શકો. એના લીધે આ પુષ્પ સૂત્ર આપવામાં આવે છે. અને આ જે પુષ્પ સૂત્ર છે કે જેમાં વિવિધ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના દ્વારા બહુ સરળતાથી એક નાની જગ્યામાં, આપણે કહીએ ને એક નાની જગ્યામાં સંજ્ઞાઓ દ્વારા એ પુષ્પ વિશે બધું જ કહી જાય છે, તો એને શું કહેવાય? તો પુષ્પ સૂત્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ નહીં થતા, તમે જેમ જેમ ભણશો ને તેમ તેમ તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ આ જ્યારે પણ કોઈ પુષ્પનું વર્ણન કરવાનું હોય તો એની માટે એક વિશિષ્ટ સંજ્ઞાઓ રજૂ કરવામાં આવે છે અને એ વિશિષ્ટ સંજ્ઞાઓને આધારે પુષ્પ સૂત્ર તૈયાર કરવામાં આવે છે. તો આ જે પુષ્પ સૂત્ર છે ને, તો આ પુષ્પ સૂત્રમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો પુષ્પ સૂત્રમાં પુષ્પના વિવિધ ચક્રો, જેમ કે સ્ત્રીકેશર ચક્ર, પુકેશર ચક્ર, વજ્ર ચક્ર, દલ ચક્ર, એ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ સ્ત્રીકેશર છે, દલ ચક્ર છે, વજ્ર ચક્ર, એ જોડાયેલા છે કે મુક્ત છે, એ બધી વસ્તુ પણ આ પુષ્પ સૂત્રમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ પુષ્પ ચક્ર પુષ્પાસન પર ક્યાં સ્થાન પામેલા છે તેના, આ બધી બાબતો છે ને તે આ પુષ્પ સૂત્રમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તો તમને એક સંજ્ઞા આપી દેવામાં આવે કે આ પુષ્પ સૂત્ર છે, તો એના પરથી ઘણી વાર એવો પ્રશ્ન, એટલે એવું થાય કે તમે પુષ્પ આકૃતિ દોરી શકો છો. તો અહીંયા પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ દ્વારા રજૂ કરાય છે. તો એમ કે ને વાઇસે વર્ષા, તમને જો કોઈ પુષ્પ આકૃતિ આપી દેવામાં આવે તો એના પરથી તમે પુષ્પ સૂત્ર પણ લખી શકો, અને જો તમને કોઈ પુષ્પ સૂત્ર આપે તો એના પરથી તમે પુષ્પની આકૃતિ પણ દોરી શકો છો. તો સૌથી પહેલા આ બે તમે કરો ને, એ પહેલા તો તમને સંજ્ઞા ખબર હોવી જોઈએ કે વજ્રચક્ર માટે કઈ સંજ્ઞા યુઝ થાય છે, જો દ્વિલિંગી પુષ્પ હોય તો એની માટે કઈ સંજ્ઞા યુઝ થાય છે, ત્યારબાદ દલ લગ્ન પુકેશર હોય તો એની માટે કઈ સંજ્ઞા યુઝ થાય. તો પહેલા તો તમે પુષ્પ આકૃતિ દોરો કે તો પુષ્પ સૂત્ર બનાવો, તો એ પહેલા તમને બધી સંજ્ઞા ખબર હોવી જોઈએ. તો ચાલો ત્યારે આપણે બધી સંજ્ઞા વિશે જોઈ લઈએ. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ બધી સંજ્ઞાઓ સમજવાની. તો નીપત્ર, જેને ઇંગ્લિશમાં બ્રેક્ટ કહેવામાં આવે છે, તો નીપત્ર એટલે શું તમને ખબર જ હશે કે જે આપણે ભણી ગયા કે જે પુષ્પ દંડના તલ ભાગે જે પર્ણ જોવા મળે તો એને નીપત્રી પુષ્પ કહેવામાં આવે છે. અને જો પુષ્પીય દંડના તલ ભાગે જો સંકુચિત પર્ણ જોવા ન મળે તો એને અનિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. તો નિપત્ર ધરાવે તો એની માટે બી આર, જો આના પરથી જ આના શરૂઆતના બે વર્ડ લીધેલા છે કે બી આર કે જેને નિપત્રી પુષ્પ કહેવાય, અને ઈ બી આર એટલે કે ઈ બ્રેક્ટ, ઈ બ્રેક્ટ એટલે કે નિપત્ર ધરાવતું નથી, તો એની માટે અનિપત્રી એટલે કે ઈ બી આર સંજ્ઞા વપરાય છે. હવે સંમિતિ માટે સંજ્ઞા આપણે જોઈએ, તો જો પુષ્પ કેવું હશે, તો પુષ્પ નિયમિત હશે તો એની માટે સર્કલ અને પછી વચ્ચે પ્લસની સાઇન છે. આવી રીતે સર્કલ અને પછી વચ્ચે પ્લસની સાઇન જ્યારે પણ તમને જોવા મળે એટલે સમજી જવાનું પુષ્પ કેવું છે, તો નિયમિત પુષ્પ છે. હવે અનિયમિત પુષ્પ એની માટે સંજ્ઞા છે, તો સર્કલ અને વચ્ચે લાઈન અથવા તો પર્સન્ટેજ. તો જ્યારે પણ સર્કલ અને વચ્ચે લાઈન હોય ક્યાં તો આવી રીતે પર્સન્ટેજની સંજ્ઞા હોય તો સમજી જવાનું પુષ્પ કેવું છે, તો અનિયમિત પુષ્પ છે. તો સૌથી પહેલા જો પુષ્પ સૂત્ર હોય તો એમાં નિપત્ર લખવાનું, નિપત્ર બાદ સંમિતિની સંજ્ઞાઓ લખવાની કે જોવાનું કે નિયમિત પુષ્પ છે કે અનિયમિત પુષ્પ છે.
ત્યારબાદ હવે જાતિના આધારે સંજ્ઞા કહી આપવામાં આવે. જો નર પુષ્પ હોય, નર પુષ્પ એટલે કે પુંકેસર ધરાવતું પુષ્પ હોય તો એની માટે આ સંજ્ઞા વપરાય છે, એટલે કે સર્કલ અને એની ઉપર એરો. જ્યારે માદા પુષ્પ હોય તો માદા પુષ્પ કે જેને સ્ત્રી કેસરીય પુષ્પ કહેવાય તો એની માટે સર્કલ અને નીચે પ્લસની સાઇન સંજ્ઞા વપરાય છે. હવે દ્વિલિંગી પુષ્પ કે જેને ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે છે તો એને આ બેના બંનેના સાઇન લઈ લેવાની, એટલે કે સર્કલ દોરવાનું અને એની ઉપર એરો અને નીચે પ્લસની સાઇન. તો જ્યારે પણ આવું સંજ્ઞા તમને બતાવે તો તમને ખબર પડવી જોઈએ કે દ્વિલિંગી પુષ્પની સંજ્ઞા છે. ઘણીવાર એક માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે આપેલી સંજ્ઞા શેનું સૂચન કરે છે, કે ધારો કે હવે આ સંજ્ઞા આપેલી છે તો તમને ખબર પડવી જોઈએ તે સંજ્ઞા દ્વિલિંગી પુષ્પની છે. હવે જોઈએ વજ્રચક્ર. વજ્રચક્ર કે જેને ઇંગ્લિશમાં કેલિક્સ કહેવાય છે, વજ્રચક્ર તેને ઇંગ્લિશમાં કેલિક્સ કહેવાય છે. પણ અહીંયા દલચક્રને દલચક્ર જે છે કે જેને ઇંગ્લિશમાં કોરોલા કહેવાય, તો કન્ફ્યુઝન ન થાય ને, એટલે અહીંયા સાયન્ટિસ્ટ લોકોએ શું કરેલું છે કે જે વજ્રચક્ર છે તેમાં અહીંયા સી લીધેલો નથી, તો શું લીધેલું છે, કે લીધેલો છે, કેલિક્સ. તો જ્યારે પણ વજ્રપત્ર જો પુષ્પ ધરાવે તો એની માટે સંજ્ઞા વપરાય છે કે. હવે જો વજ્રચક્ર ચાર હોય તો એની માટે લખાય કે ફોર, બરાબર. હવે ધારો કે વજ્રપત્ર પાંચ છે તો એની માટે લખાશે કે ફાઈવ, વજ્રચક્ર છ છે તો કે સિક્સ, તેવી રીતે લખવામાં આવે છે. હવે જોવાનું કે વજ્રપત્ર જે છે તે મુક્ત છે કે યુક્ત છે. જો વજ્રચક્ર એકબીજા સાથે જોડાયેલા નથી તો એને શું કહેવાય, મુક્ત. તો મુક્ત છે તો એને આ રીતે લખાય છે. પણ જો વજ્રપત્ર કેવા હશે, યુક્ત, એટલે કે વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય તો શું કરવાનું, તમે જે નંબર લખો તો એને બ્રેકેટમાં લખવાનું. ધારો કે છ યુક્ત વજ્રપત્ર છે તો અહીંયા છ લખવાનું અને એની ફરતે બ્રેકેટ દોરી દેવાનું. તો આવી રીતે કે ફોર અહીંયા લખેલું છે, તમને શું આપેલું છે, ચાર યુક્ત વજ્રપત્ર, એટલે કે ફોર એને બ્રેકેટમાં લખેલું છે. તો હવે આપણે જોઈએ પાંચમી દલચક્ર માટેની સંજ્ઞા. દલચક્ર કે જેને ઇંગ્લિશમાં કોરોલા કહેવાય છે અને કોરોલા માટેની સંજ્ઞા છે સી. સી એટલે કે દલપત્ર જોવા મળે છે, તો દલપત્ર માટે સંજ્ઞા કઈ થશે, તો સી થાય છે. હવે સેમ જો ચાર દલપત્ર ધરાવે તો સી ફોર લખવાનું, પાંચ ધરાવે તો સી ફાઈવ, છ ધરાવે તો સી સિક્સ. હવે જ્યારે પણ બ્રેકેટ નહીં આવે એટલે સમજી જવાનું કેવું હશે, દલપત્ર મુક્ત હોય છે. જો આખામાં બધામાં સેમ, તમે શ્રી કેશરની વાત કરીએ, પુકેશરની વાત કરો કે પરિપુષ્પની વાત કરો, જ્યારે પણ યુક્ત શબ્દ આવે છે એટલે સમજી જવાનું જે નંબર હશે તેની ફરતે બ્રેકેટમાં લખવાનું. એટલે કે કોઈ પણ નંબર બ્રેકેટમાં આવે એટલે સમજી જવાનું એ વસ્તુ કેવી છે, જોડાયેલી, જોડાયેલી એટલે કે યુક્ત છે. અને મુક્ત હશે તો આવી રીતે આવશે, બ્રેકેટ આવશે નહીં. તો અહીંયા સી ફોર એટલે કે ચાર મુક્ત દલ પત્ર, અહીંયા સી ફોર છે પણ ફોર કેમાં છે, તો બ્રેકેટમાં છે, બ્રેકેટ એટલે કે ચાર યુક્ત દલ પત્ર, યુક્ત એટલે કે જોડાયેલા. હવે આપણે વાત કરીએ પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્ર કે જેને ઇંગ્લિશમાં પેરિયન્થ કહેવામાં આવે છે, તો પરિપુષ્પ એટલે શું કહેવાય, કે તમે જો પુષ્પ આપે તો એમાં તમે દલચક્ર અને વજ્રચક્ર અલગ પાડી શકો નહીં, તેવા પુષ્પને પરિપુષ્પ કહેવામાં આવે છે. પરિપુષ્પ માટે સંજ્ઞા છે પી, પેરિયન્થ આના શરૂઆતના પી પરથી પી લીધેલું છે, તમને આના પરથી બી સરળતાથી યાદ રહેશે પી પી. આમાં પણ સેમ એ રીતના, જો છ મુક્ત પરિપુષ્પ હોય તો એની માટે પી સિક્સ, હવે જો છ યુક્ત પરિપુષ્પ હોય તો પી સિક્સ તો લખવાનું પણ છ ની ફરતે બ્રેકેટ દોરવાનું. હવે બીજી વસ્તુ, ઘણી વાર કેવા હોય કે હશે છ પરિપુષ્પ, કેટલા હશે છ પરિપુષ્પ, પણ એ દરેક પુષ્પ જે છે તે
દરેક ચક્રમાં ત્રણ આવેલા છે, એટલે કે દરેક ચક્રમાં ત્રણ આવેલા છે. કહેવાનો મતલબ એવો છે કે છ પરિપુષ્પ છે જેમાં જેમાં દરેક ચક્રમાં ત્રણ પરિપુષ્પ આવેલા છે. અહીંયા ટોટલ કેટલા છે? છ. તો ચક્ર કેટલા બનશે? બે, કારણ કે અહીંયા ત્રણ આપેલા છે ને, તો એને દર્શાવાય છે પી, થ્રી પ્લસ થ્રી. આ સંજ્ઞા ધ્યાનમાં રાખવાની કે છ પરિપુષ્પ અને દરેક ચક્રમાં ત્રણ આવેલા છે પરિપુષ્પ, તો એને દર્શાવાય છે પી, થ્રી પ્લસ થ્રી. તો એને છ પરિપુષ્પ, હવે દરેક ચક્રમાં ત્રણ લખેલું હોય તો એને થ્રી પ્લસ થ્રી વડે લખવાનું. હવે એવું લખે કે દરેક ચક્રમાં બે હોય તો તમારે શું લખવાનું? પી ટુ પ્લસ ટુ પ્લસ ટુ. ટોટલ છ છે અને અહીંયા બે લખેલું છે, તો તમારે સરવાળો છ લાવવાનો છે, એવી રીતે યાદ રાખવાનું. તો તમારે ટુ પ્લસ ટુ પ્લસ ટુ લખવાનું. તો આનો સરવાળો કેટલો થયો? તો છ થઈ ગયો. એવી રીતે દરેક ચક્રમાં ચાર હોય તો એવી રીતે, તો અહીંયા પરિપુષ્પની સંખ્યા બદલાશે. તો એવી રીતે તમારે ધ્યાનમાં રાખીને આ ચક્રો બનાવવાના. અહીંયા ત્રણ આવેલા છે એટલે બે ચક્ર બને છે, થ્રી પ્લસ થ્રી, જેનો સરવાળો થાય છ. હવે આપણે આગળ વાત કરીએ તો પુકેસર ચક્ર. પુકેસર ચક્ર કે જેને એન્ડ્રોશિયમ કહેવામાં આવે છે, તો એન્ડ્રોશિયમ પરથી એ લેવામાં આવે. પુકેસર માટેની સંજ્ઞા શું છે? તો એ. પુકેસર ચક્ર માટેની સંજ્ઞા શું છે? તો એ. હવે પાંચ મુક્ત પુકેસર હોય, કેટલા? પાંચ, તો એને એ ફાઈવ વડે લખાય. હવે ચાર મુક્ત પુકેસર હોય તો એની માટે લખાશે એ ફોર. એવી રીતે પાંચ યુક્ત પુકેસર હોય તો શું કરવાનું? એ પાંચ, એને બ્રેકેટમાં લખવાની. યુક્ત શબ્દ આવે એટલે તમને કીધું તેમ કે બ્રેકેટમાં જ લખવાનું. હવે અહીંયા શું આપેલું છે? હવે આપેલું છે દસ પુકેસરો દરેક ચક્રમાં પાંચ. ટોટલ કેટલા આપેલા છે? દસ. દરેક ચક્રમાં પાંચ, તો અહીંયા કેટલા ચક્ર બનશે? બે બનશે ને. પાંચ પ્લસ પાંચ, ટોટલ કેટલું થયું? દસ. કારણ કે અહીંયા તમને આપેલું છે દરેક ચક્રમાં પાંચ છે, તો અહીંયા પાંચ એક ચક્રમાં પાંચ છે, તો બીજા ચક્રમાં કેટલા થશે? તો પાંચ જ થશે ને. કેમ પાંચ થાય? કારણ કે તમને ટોટલ દસ પુકેસર આપી દીધેલા છે. હવે તમને એવું પૂછે કે ધારો કે પંદર પુકેસર છે, એવું લખીને આપે કે પંદર પુકેસર છે દરેક ચક્રમાં. હવે એવું લખીને આપે દરેક ચક્રમાં પાંચ છે, તો દરેક ચક્રમાં પાંચ એટલે શું થશે? એક ચક્રમાં પાંચ, અહીંયા કેટલા થાય છે? પંદર છે, તો અહીંયા શું થશે? પાંચ પ્લસ પાંચ પ્લસ પાંચ, એવી રીતે પણ થઈ જાય. તો પંદર દરેક ચક્રમાં પાંચ આવેલા છે. ટોટલ અહીંયા તમને પાંચ આપેલા છે ને, એટલે ટોટલ કેટલા ચક્ર બનશે? પાંચ પાંચ વાળા ત્રણ પુકેસર ચક્ર બને છે, બરાબર. અહીંયા કારણ કે તમને પર્ટિક્યુલર આપેલું છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પર્ટિક્યુલર શબ્દ આપેલો છે કે દરેક ચક્રમાં પાંચ, એટલે પાંચ પાંચ વાળા તમારે ચક્ર બનાવવાના, જ્યાં સુધી અહીંયા સંખ્યા આપેલી હોય એનો સરવાળો ન થાય ત્યાં સુધી. હવે અહીંયા એક ચક્રમાં પાંચ છે, ટોટલ કેટલા આપેલા છે? દસ, તો બીજા ચક્રમાં કેટલા થશે? પાંચ, તો એનો સરવાળો શું થઈ ગયો? દસ. તો એવી રીતે દરેક ચક્રમાં કેટલા ટોટલ પુકેસરની સંખ્યા છે, તો એના આધારે તમારે આ સૂત્ર લખવાનું રહેશે. તમને અહીંયા કીધું તેમ કે પંદર પુકેસર ધારો કે આપેલા છે, અને એવું કીધેલું છે દરેક ચક્રમાં પાંચ જ છે, પર્ટિક્યુલર પાંચ છે, તો પાંચ પાંચ વાળા ત્રણ બને. એવી રીતે એ પાંચ પ્લસ પાંચ લખાય છે. હવે ધારો કે એવું પણ બને કે પુકેસર કેવું છે? ગેરહાજર, તો એ ઝીરો લખાય. ઘણી વાર એવું બી બને, આપણે કહીએ ને બહુગુચ્છી પુકેસર, તો બહુગુચ્છી પુકેસરની માં એવી શક્યતા રહે છે કે એમાં અસંખ્ય પુકેસરો આવેલા હોય છે, તો અસંખ્ય પુકેસર માટે એ ઇન્ફિનિટી શબ્દ વપરાય છે. એવી રીતે આપણે કીધું તેમ કે દલપત્ર સાથે પુકેસર જોડાયેલા હોય તો એને દલ લગ્ન પુકેસર કહેવામાં આવે છે. તો જ્યારે પણ પુકેસર દલ લગ્ન હશે તો એને આવી રીતે દર્શાવવામાં આવે છે. સી એટલે આ દલ ચક્રનો સી, એ એટલે કે પુકેસરનો એ, તો એકબીજા સાથે જોડાયેલા છે એટલે અહીંયા ઉપર આવી રીતે દોરેલી છે, બરાબર. એવી રીતે પુકેસર જો પરિપુષ્પ લગ્ન એટલે કે પરિપુષ્પ સાથે જો પુકેસર જોડાયેલો હોય તો એની માટે પી, પછી લખવાનું એ અને ઉપર આવી રીતે બ્રેકેટ. તો તમને ઘણી વાર એવી બી આપવાના, આવી રીતે સંજ્ઞા આપી દે પી
એ ને ઉપર આવી રીતે જોડાણ. તો તમારે ખ્યાલ આવી જવો જોઈએ અહીંયા શું છે. તો અહીંયા એ છે, એ છે એટલે ખબર પડી જાય કે પૂ કેસર કેવો છે. પી તો પરિપુષ્પનો પી, તો પૂ કેસર જે છે તે પરિપુષ્પ સાથે જોડાયેલો છે. તો એવા પૂ કેસરને પરિપુષ્પ લગ્ન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. તમે જો આ સંજ્ઞા 3-3 વાર લખીને મોડે કરશો તો તમને આવડી જ જશે. ફંડામેન્ટલ સમજવાની બહુ જરૂરી છે, જરૂરિયાત છે. જો સ્ત્રી કેશર ચક્ર કે જેને ગાયનોશિયમ કહેવામાં આવે છે, તો અહીંયા આના આના પરથી સ્ત્રી કેશરને જી વડે દર્શાવવામાં આવે છે. તો એવી રીતે જો બે મુક્ત સ્ત્રી કેશર હોય તો G2 લખવાનું, બે યુક્ત સ્ત્રી કેશર હોય તો G અને બ્રેકેટમાં 2 લખવાનું. અહીંયા કેટલી સંખ્યા આપેલી છે તો એના આધારે તમારે અહીંયા સંખ્યા લખવાની. 4 આપેલી હોય તો 4, 5 આપેલી હોય તો 5. હવે સ્ત્રી કેશર ગેરહાજર હોય તો G0. હવે આપણે કીધું ને બીજા છે એના આધારે આપણે બરાબર. તો હવે જો સ્ત્રી કેસર કેવું હોય, ઉચ્ચસ્ત હોય બરાબર, તો એને શું કહેવાય? ઉદ્ધવસ્ત બરાબર. સ્ત્રી કેસર કેવું હશે? ઉચ્ચસ્ત. તો આ બીજા શયના સ્થાનની આધારે અહીંયા સંજ્ઞા આપેલી છે. જો સ્ત્રી કેસર અન્ય ચક્રોની કમ્પેરમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવતું હોય તો એની માટે છે જી બ્રેકેટમાં અહીંયા શું આપેલું છે? દ્વિકેસરી સ્ત્રી કેસર, ઉદ્વસ્ત યુક્ત દ્વિ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે? 2. અહીંયા શું આપેલું છે? તો યુક્ત બરાબર. અને અહીંયા શું આપેલું છે? તો ઉદ્વસ્ત. અહીંયા 3 વસ્તુ આપેલી છે. 2 સ્ત્રી કેસર છે પુષ્પમાં, સ્ત્રી કેસર કેવા છે? યુક્ત. એટલે તમને જ્યારે પણ આપો એટલે તમે શું લખી દેશો? G2 અને યુક્ત છે એટલે બ્રેકેટમાં. તો અહીંયા પર્ટિક્યુલર શું લખેલું છે? તો ઉદ્વસ્ત. તો ઉદ્વસ્ત માટે અહીંયા નીચે અંડરલાઈન કરવાની, ઉદ્વસ્ત માટે શું કરવાનું? તો નીચે અંડરલાઈન કરવાની. બીજી વસ્તુ, જો સ્ત્રી કેસર 2 હોય, અહીંયા લખેલું છે દ્વિ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. તો જો સ્ત્રી કેસર યુક્ત અર્ધ અધસ્ત સ્ત્રી સ્ત્રી કેસરી સ્ત્રી કેસર, તો સ્ત્રી કેસર કેટલા છે? તો 2 છે. કેવી છે? તો યુક્ત છે, જોડાયેલી છે. તો હવે તમે 2 છે યુક્ત છે એટલે લખી દેશો જી બ્રેકેટમાં 2. પણ અહીંયા શું આપેલું છે? અર્ધ અધસ્ત. અર્ધ અધસ્ત એટલે શું કહેવાય? કે બંને ચક્રો ઇક્વલી ગોઠવાયેલા છે. તો અહીંયા તમારે એક પણ પ્રકારની અંડરલાઈન કરવાની નથી. જ્યારે પણ કોઈ અંડરલાઈન નહીં હોય તો સમજી લેવાનું કેવા પ્રકારનું પુષ્પ છે, તો અર્ધ અધસ્ત પ્રકારનું પુષ્પ છે. આ બીજા શયના સ્થાનને આધારે, આમાં બીજા શય ઉચ્ચસ્થ સ્થાન પામેલું છે, અહીંયા વચ્ચે સ્થાન પામેલું છે, અને હવે આપણે વાત કરીએ તો બીજા શય છે તે અન્ય ચક્રો દ્વારા ઢંકાઈ ગયેલું હોય તો એને શું કહેવાય? અધસ્ત કહેવામાં આવે છે. તો અહીંયા શું લખેલું છે? યુક્ત અધસ્ત દ્વિ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. મતલબ તો તમને અહીંયા શું આપેલું છે? પહેલા એ જોવાનું કેટલી સ્ત્રી કેસર, તો 2. કેવી છે? તો યુક્ત. તમારે લખી દેવાનું G2 બ્રેકેટમાં. યુક્ત છે એટલે તમારે બ્રેકેટ કમ્પલસરી લખવાનું. પછી અહીંયા શું આપેલું છે? અધસ્ત. અધસ્ત એટલે કે તમારે અહીંયા ઉપર અંડરલાઈન કરવાની. ઉદ્વસ્ત આપે તો નીચે અંડરલાઈન, અને અધસ્ત આપે તો ઉપર અંડરલાઈન કરવાની. તો આવી રીતે જુદી જુદી સંજ્ઞાઓ વડે પુષ્પ ચક્ર અરે સોરી પુષ્પ સૂત્ર રેડી કરવામાં આવે છે. દરેક પુષ્પમાં એક જ પ્રકારનું પુષ્પ સૂત્ર હોતું નથી. તો આમ પુષ્પ સૂત્રની રચનામાં જે તે પુષ્પ ચક્રની સંખ્યા બાદ તે ચક્રના ઘટક, એટલે આ જે સંખ્યા લખીએ ને, તો આ પુષ્પ ચક્રની સંખ્યા બાદ ઘટકોના એકમની સંખ્યા દર્શાવાય છે. બીજી વસ્તુ કે આ જે પુષ્પ સૂત્ર છે, તો પુષ્પ સૂત્રમાં પુષ્પના એકમોની સંખ્યા જાણી શકાય છે. આ લાઈન છે એનો કહેવાનો મતલબ એવો છે કે પુષ્પ સૂત્ર છે તો પુષ્પ સૂત્રની મદદથી પુષ્પ ના એકમોની સંખ્યા જાણી શકાય છે. એકમોની સંખ્યા એટલે કે પૂ કેસરની સંખ્યા કેટલી છે, સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે, તલ ચક્રની સંખ્યા કેટલી છે,
એકલિંગી છે, દ્વિલિંગી છે, તો આવી રીતે પુષ્પ સૂત્રની મદદથી આપણે પુષ્પના દરેક ચક્રની સંખ્યા જાણી શકાય છે. પરંતુ આ જે પુષ્પ સૂત્ર છે તો એ પુષ્પ સૂત્રની મદદથી આપણે જરાયુ વિન્યાસ કે કલિકાંતર વિન્યાસ જાણી શકતા નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પુષ્પ સૂત્ર દ્વારા આપણે જરાયુ વિન્યાસ કે કલિકાંતર વિન્યાસ જાણી શકતા નથી. તો હવે આના પછી આપણે પુષ્પ આકૃતિ વિશે સમજીશું. તમારે વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્કમાં એટલું છે કે તમારે આ સંજ્ઞાઓ તમારી બુકમાં 3-3 વાર લખવાની. જ્યારે પણ તમને નોટબુક ચેક કરવાનું કહેવામાં આવશે ત્યારે તમારી નોટબુકમાં બધું હોમવર્ક કમ્પ્લીટ જોઈશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક સંજ્ઞા નથી આપી કે જે તમને હું કહી દઉં કે ધારો કે કોઈ પુષ્પ વંધ્ય પુકેસર ધરાવે છે. વંધ્ય પુકેસર ધરાવે છે તો એની માટે સંજ્ઞા છે ક્રોસની. એની માટે સંજ્ઞા કેવી છે? ક્રોસની અથવા તો આવી રીતે સ્ટારની સંજ્ઞા હોય છે. તો જ્યારે પણ આવી સંજ્ઞા આવે તો સમજી જવાનું, એક્સ આવે ક્યાં તો આવી રીતે સ્ટાર આવે તો સમજી જવાનું કે કેવું પુકેસર છે. તો વંધ્ય પુકેસર છે. તો દરેક સંજ્ઞા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પુષ્પ સૂત્ર પરથી આકૃતિઓ. ચલો ત્યાં સુધી બાય બાય.